जय श्री कृष्ण। नमस्ते विद्यार्थी मित्रों, शांति निकेतन विद्यासंकुल में आपनु हार्दिक स्वागत है। आज आप धोरण 3 एम गणित विषय शीखीशू। गणित विषय में प्रकरण 7 समय वही जाए। वही जाए एटले के चालो जाए, तो समय वही जाए प्रकरण शीखीशू। एम उल्टो सूलटो समय एटले के उल्टो एटले ऊंधो और सूलटो एटले सीधो। ऊंधा सीधा समय की अँ बात करवामां आवी छे, तो ए समय की बात करी छे जे आपणे नीचे केटली खाली जग्याओ आपी छे अने एक वार्ता जेवो आपी छे। एमां आपणे जे घाटा अक्षरे एटले के लाल अक्षरे आपी छे ए शब्दनो विरोधी शब्द खाली जग्यामां लखवानो छे अने पछी आपणे एने वाँचवानुं छे। तो आपणे जोईशुं के ज्यारे सूर्य हवे शुं छे आठमे, आठमेनो विरोधी थशे उगे। तो आपणे खाली जग्यामां लखीशुं उगे। तो ज्यारे सूर्य उगे छे त्यारे सुमन जागे छे, केवी सुंदर सांज। तो त्यां सवार लखीशुं, सांजनी जग्याए सवार, एटले के केवी सुंदर सवार। ते झड़पथी 2 कलाकमां एटले कलाकनो विरोधी तो मिनिट, 2 मिनिटमां पोतानुं मों धोवे छे अने झड़पथी बहार दौड़ी जाए छे। ते सीधी ज पक्षीओना माळा तरफ जाए छे। ते छेल्ला થોડા મહિનાઓથી એટલે કે દિવસોથી ઈંડાનું નિરીક્ષણ કરી રહી છે, તેમાંથી ઈંડામાંથી બચ્ચું બહાર આવે તેની રાહ જોતી હતી, પરંતુ 1 અઠવાડિયામાં એટલે કે 1 ક્ષણમાં પોતાની આંખોનો પલકારો મારે તે પહેલાં 1 બિલાડી ઝાડ પર કૂદકો મારે છે। પક્ષીની માતા મોટેથી રડે છે। હવે 1 ક્ષણ એટલે કે આપણે આંખો બંધ કરીને ખોલીએ એટલામાં તો 1 બિલાડીએ કૂદકો માર્યો અને પક્ષીની માતા રડી કેમ કે એણે ઈંડું પાડી દીધું। તો સુમન બિલાડીને ભગાડવા માટે દોડી જાય છે। હવે સુમન બિલાડીને ભગાડવા જાય છે ત્યાં તો બિલાડી ઝાડ પરથી કૂદકો મારે છે અને ત્યારે તે મોટી લીલી કેરી સાથે અથડાય છે। હવે કેરીને પાકવાની 1 અઠવાડિયું જ બાકી હોય છે અને કેરી ધમ કરતી નીચે પડી જાય છે। તો કેવું લાગે, કેરી પાકવાની હતી તો કાચી કેરી નીચે પડી ગઈ। તો હવે 2 દિવસમાં એટલે કે 2 સેકન્ડમાં તે નીચે પડે છે। શું પડે છે, પેલી કેરી જેવી બિલાડી અથડાય છે એટલે કેરી નીચે પડી જાય છે। તો કેવું દુઃખદાયક, કેરી હજુ પૂર્ણ રીતે પાકી ન હતી, મીઠી થવા માટે તેને 1 અઠવાડિયાની જરૂર હતી। ઓચિંતા સુમનની બહેને બૂમ પાડી કે હજુ તું ભૂખી થઈ નથી। ઓચિંતા સુમનની બેન એને બૂમ પાડે છે કે સવારની ઉઠી ત્યાંની ત્યાં જોઈ રહી છે, તો હજી તને ભૂખ લાગી નથી, ઝડપથી આવ, હજી તારા પેટનું ઘડિયાળ ઊંઘવા ગયું છે કે હજી તારા પેટનું પાણી, આપણે કહીએ કે પેટનું પાણી એ હલતું નથી, તો પેટનું ઘડિયાળ ઊંઘ્યું છે હજી કે તને ભૂખ લાગી નથી, આવ અને રાત્રિના ભોજનમાં એટલે કે સવારના નાસ્તામાં ગરમા ગરમ ઉપમા જમી લે। એની મોટી બેને ઉપમા બનાવી છે અને એને કહે છે કે ઉપમા જમી લે। હવે આપણે પાછળ પાનું ફેરવીશું। શું તે રમૂજી ન હતું? તમે ચોક્કસ અનુમાન કર્યું હશે કે રંગીન શબ્દો ખોટા છે। આપણે જોયું ને કે રંગીન શબ્દો ખોટા છે, એમની સામે આપણે સાચા શબ્દો એટલે કે એના વિરોધી શબ્દો લખવાના છે। તો એ ખોટા શબ્દની બાજુમાં ખાલી જગ્યામાં લખવાના છે કયા શબ્દો આપણે નીચે અહીં આપણને આપ્યા છે, આપણે જે લખ્યા છે તો એ લખ્યા છે શબ્દો। હવે આપણે જોઈશું તો તે કેટલો સમય લે છે। હવે કેટલીક ક્રિયાઓ એવી હોય છે કે આપણે જેને 1-2 સેકન્ડમાં થઈ જાય, કેટલાક કામો કે કેટલીક ક્રિયાઓ એવી હોય કે જેને મિનિટો લાગે, અને કેટલાક કામ કે કેટલાક સ્થળે જવું હોય તો એવું થાય કે કલાક લાગે કે દિવસો પણ લાગે। તો એવા કયા કયા કામ છે કે જે સેકન્ડમાં થાય, મિનિટમાં થાય, કલાકમાં થાય અને દિવસો લાગે? તો આપણને નીચે એક કોઠો આપ્યો છે, તો અહીંયા બતાવ્યું છે કે તમે કોઈને સ્વેટર ગૂંથતા કે કાપડ વણતા જોયા છે? તમે સ્વેટર ગૂંથ્યું અથવા તમારી મમ્મી કંઈક સાડી ગૂંથતી હોય, સાડીમાં ભરતકામ કરતી હોય અથવા મફલર કે સ્વેટર ગૂંથતા હોય, તો એમને કેટલો સમય લાગે છે? 1 દિવસમાં સાડી ભરાઈ જાય છે? તો ના, ઘણો સમય લાગે, 1 અઠવાડિયું થાય, 15 દિવસ થાય, 1 મહિનો પણ થાય। તો કોઈને તમે પેલો માટલા ઘડે ને, એ કુંભારનો ચાકડો જોયો છે, તો એ માટલું એક માટલું ઘડતા એને કેટલો ટાઈમ થાય છે તો એ જોવાનું છે। તો એ જાણવા પ્રયત્ન કરો। વળી જો તમે સ્નાન કરવામાં કલાકો કે મિનિટો લેતા હો તો જણાવો। સ્નાન કરવા એટલે આપણે નાહવા જઈએ તો
10 મિનિટ 15 મિનિટ લાગે. તો તમે છેલ્લું સ્નાન કર્યું? તેને કેટલા વર્ષ થયા? છેલ્લું સ્નાન એટલે તમે ક્યારે નાહ્યા હતા? વર્ષ થયા હોય? નહીં, નાતા નાહવાનું તો આપણે દિવસમાં 2 વાર પણ નાહતા હોઈએ અથવા 1 વાર નાહતા હોઈએ. તો આજ સવારથી કાલ સવાર 2 વાર નાહતા હોય, સવારે નાહ્યો સાંજે ફરીથી નાહીએ, પણ નાહતા આપણને વર્ષ કે 2 વર્ષ લાગે નહીં, 5-10 મિનિટ કે 15 મિનિટ લાગે, કોઈને 1/2 કલાક લાગે. તો એવી ઘણી જુદી જુદી વસ્તુઓ વિશે વિચારો કે જેઓ જુદો જુદો સમય લેતી હોય. તમારો કોઠો જેવો જેટલો લાંબો બનાવી શકાય તેટલો લાંબો બનાવો. હવે અહીં આપણને નીચે કોઠો આપે છે, જુઓ. મિનિટો લાગે છે, કલાકો લાગે છે, દિવસો લાગે છે. હવે સામે પાના પર સેકન્ડ લે છે, તો કયા કામ માટે સેકન્ડ લે છે અને કયા કામ માટે મહિનાઓ લાગે છે એવું સામેના પેજ ઉપર પણ આપ્યું છે. તો આપણે એક સાથે બધો કોઠો જોડે જોઈશું. તો હવે એ કોઠો જોડે જોઈએ તો આપણે પહેલાં જોઈશું સેકન્ડ લાગે. તો સેકન્ડ લાગે એટલે જો અહીં આપણને આપી છે સેકન્ડવાળું, સામે પેજ ઉપર જુઓ પહેલાં. તો આંખો પટપટાવવામાં, તો આપણે આંખો ખોલીને બંધ કરીએ તો 1 સેકન્ડમાં ખોલીને બંધ થઈ જાય. પછી ચપટી વગાડીએ તો આમ ફટ દઈને ચપટી વાગી જાય, એને પણ 1 સેકન્ડ પણ નહીં થતી. તો દવા ગળવામાં, હવે એક દવા ગળવી હોય તો મૂકીને પાણી પીએ એટલે ઉતરી જાય. એવી રીતે તાળી પાડવામાં, તો તાળી આપણે પાડીએ તો પણ ઝડપથી એટલે કે 1 સેકન્ડમાં પડી જાય. પછી દડો છોડવો હોય, દડાને આપણે ફેંકવો હોય, બોલ ફેંકવો હોય તો એ પણ ફટાફટ થઈ જાય. પછી છીંક આવે કે ઉધરસ આવે તો એ પણ 1 સેકન્ડમાં કામ થઈ જાય. હવે આપણે જોઈએ મિનિટો લાગે છે. તો મિનિટો લાગમાં શું છે, સ્નાન કરીએ 10-15 મિનિટમાં થઈ જાય, દૂધ ઉકાળીએ તો એ પણ ઝડપથી 5-10 મિનિટમાં કે 15-20 મિનિટમાં વધારે દૂધ હોય તો ઉકળી જાય. પછી જમવા બેઠા હોય તમે તો જમતા પણ 5-10 મિનિટ લાગે. પછી બૂટ પહેરવામાં તો 1-2 મિનિટમાં પહેરાઈ જાય. રોટલી બનાવવામાં, તો તમારી મમ્મી રોટલી બનાવતા હશે, તમને ખબર હશે કે 10-15 મિનિટ કે 1/2 કલાકમાં રોટલી બની જાય. પછી માથું ઓળાવવાનું હોય, બ્રશ કરવાનું હોય, ઘરેથી શાળાએ જવું હોય, તો આ બધા કાર્યોમાં મિનિટો લાગે છે. હવે તો કલાકો સામાં લાગે છે. તો શર્ટ સીવવામાં, એટલે કે તમારો ડ્રેસ સીવો હોય તો દરજી તમને 2-3 દિવસમાં આવજો એવું કહે, પણ એ 2-3 દિવસમાં તો કેટલા બધા શર્ટ સીવી દેતો હોય, પણ એક શર્ટ સીવવામાં 2-3 કલાક લાગે છે. તો દહીં જામવામાં, એટલે કે દહીં જમાવવું હોય, આપણે દહીં બનાવવું હોય તો એ દૂધને દૂધમાં છાશ નાખવી પડે, પછી એ દૂધનું દહીં થાય ત્યાં સુધી રાહ જોવી પડે, એટલે કે 5-6 કલાક જોઈએ તો એને કલાકો લાગે. પછી શાળાનો એક દિવસ, તો આપણે એક દિવસ શાળાએ જઈએ તો સવારે ધારો કે 12 વાગે જઈએ તો 5 વાગે આવીએ, એટલે કે 5 કલાક શાળામાં થાય છે. એવી રીતે કેક બનાવવી હોય, પછી દિવસથી રાત થવા માટે, તો દિવસ સવારે ઉગ્યો હોય તો રાત થાય ત્યાં સુધી 12 કલાકનો સમય લાગે છે, તો 1 કલાકો લાગે છે. એવી રીતે ખોરાક પચવામાં, પછી મિત્રો સાથે ટીવી જોવામાં, પછી ગૃહ કાર્ય કરવામાં પણ કલાક થઈ જાય છે. એવી રીતે દિવસો લાગે. તો કયા કાર્યમાં દિવસો લાગે છે? તો આપણને લખીને આપ્યું છે કે સ્વેટર ગૂંથવામાં, સાડી વણવામાં અને કેળાને પાકું થવામાં. તો બીજા સામાં દિવસો લાગશે? તો આપણે એક બીજ વાવી હોય તો એ છોડ થાય અને એમાંથી વૃક્ષ બને ત્યાં સુધી દિવસો લાગે. પછી ઘરમાં રંગ કરાવવો હોય તો કંઈ 1 દિવસમાં થઈ જાય છે? નહીં, તો એને પણ 2-3 દિવસો કે 1 અઠવાડિયું થઈ જાય. એવી રીતે ઘરનું રાચ રચીલું બનાવવા, એટલે કે ફર્નિચર બનાવવા માટે પણ ટાઈમ જોઈએ. પછી માથાના વાળ વધારવા માટે એમાં પણ ટાઈમ જોઈએ. પછી કાપડ વણવા માટે કે લાંબી મુસાફરી કરવી હોય તો પણ કલાકો થાય. તો આ રીતે કલાક દિવસો લાગી જાય છે. પછી હવે મહિનાઓ લાગે, સામે પેજ ઉપર છે જુઓ. તો ઝાડ પરથી ફળ પાડવામાં તો 1 સેકન્ડ થઈ જાય તો પડી જાય ને, પણ મહિનાઓ લાગે છે. તો સામાં, તો આપણે ઘઉં ઉગાડવામાં બીજમાંથી છોડ સુધી, ઘઉં ઉગાડ્યા હોય તો એ બીજ વાવીએ, ઘઉં આપણે ખેતરમાં નાખીએ અને ખાતર નાખીએ, પાણી નાખીએ ત્યારે છોડ થાય અને 3-4 મહિને પાછા ઘઉં પાકે, તો એ મહિનાઓ લાગે છે. એવી રીતે ઉનાળાથી શિયાળો થવામાં, એમાં પણ 4 મહિના ઉનાળાના હોય, પછી ચોમાસાના 4 મહિના, પછી શિયાળો આવે, એટલે એમાં પણ ટાઈમ મહિનાઓ લાગે. પછી મકાન બનાવવું હોય તો એ પણ 5-6 મહિના થઈ જાય. પછી એક પુસ્તક લખવું હોય
તો પુસ્તક લખવા માટે પણ ઘણો બધો સમય જોઈએ, એટલે કે મહિનાઓ જોઈએ, અને ફિલ્મ બનાવવામાં, એટલે કે આપણે જે તમે પિક્ચર જોવા જાઓ છો તો એ પિક્ચર બનાવતા પણ ઘણો બધો ટાઈમ લાગે છે. એવી જ રીતે આ પ્રવૃત્તિએ થોડી જ મિનિટો લીધી છે. કઈ પ્રવૃત્તિએ અહીંયા શું બતાવ્યું છે, ચિત્રો બતાવે છે ને, જુઓ તો શૌચાલય, શૌચાલયમાં ગયા છે, એટલે કે આપણે શૌચાલયમાં જઈએ તો ત્યાં થોડીક મિનિટો થાય છે. હવે પાછળ પાનું ફેરવીશું તો અહીંયા જુઓ શું કહ્યું છે, તાળી પાડો તાળી પાડો, તમે ઝીલો તે પહેલાં આ રમત રમો. તાળી પાડો, હવે તાળી પાડીએ આપણે તો તરત જ તાળી પડે એટલે એક સેકન્ડમાં પડી જાય, અને બોલ ઉછાળીએ તો એ પાછો આવે ત્યાં સુધી એક બે સેકન્ડ જ લાગે. તો પથ્થરને હવામાં ઉછાળો અને તમે તેને ઝીલો, કેચ કરો તે પહેલાં એક તાળી પાડો તો એક સેકન્ડમાં એ કામ થઈ જાય. હવે તમે ઝીલો તે પહેલાં બે વખત તાળી પાડો તો વધુ તાળીઓ પાડવાનો પ્રયત્ન કરો. તમે પથ્થરને ઝીલો તે પહેલાં તમે કેટલી વાર તાળી પાડી શકો છો, તો આ તમે તાળી પાડી પથ્થર ઉછાળીને તાળી પાડી જોજો કે બે ત્રણ તાળી પડે એ પહેલાં તો પથ્થર પાછો આવી જાય. હવે તા થઈ જુદા પ્રકારની તાળીઓ. જુદા પ્રકારની તાળીઓ એટલે તમે જોયું છે આપણે ગરબા ગાતા હોઈએ કે કોઈ નાચતું હોય તો એમાં પણ જુદા જુદા. તમે ઘણીવાર કહો કે પેલો નાચે છે મરચીનો ઢોલ વાગે છે, તો ઢોલ મરચીનો ઢોલ જુદો હોય. પછી નવરાત્રિના ગરબા ગવાતા હોય તો ત્યાં પણ જુદો ઢોલ હોય. એવી રીતે જુદા જુદા પ્રકારની તાળીઓ એટલે કે ઢોલી જુદી જુદી રીતે ઢોલ વગાડે છે અને આપણે પણ એ રીતે એના ઢોલ ઉપર નાચતા હોઈએ છીએ. તો બે વખત તાળી પાડો ને એક બે બોલો. તાળી પાડવાનું ચાલુ રાખો, એક બે એક બે એક બે કેટલી વાર બોલી શકો છો, અથવા તા થઈ તા થઈ તા થઈ એમ બોલો. તો વળી તમારા પગના ડગલા ભરો, લેફ્ટ રાઈટ, પગના ડગલા ભરતા ભરતા લેફ્ટ રાઈટ એટલે કે ડાબો અને જમણો પગ ઉપાડો. હવે ત્રણ તાળ સાથે તાળી પાડો, એક બે ત્રણ એક બે ત્રણ. આપણે કોઈને ઇનામ આપીએ તો એક બે ત્રણ તાળી પડાવીએ છીએ ને, તો એવી રીતે એક બે ત્રણ. હવે કહો તા થઈ તત્તત. તો તમે તમારા પગલાના ડગલા પગના ડગલા લેફ્ટ રાઈટ લેફ્ટ રાઈટ લેફ્ટ રાઈટ ભરી શકશો. તમારા મનના કેટલાક જણ એકસાથે બોલી શકે છે અને ડગલા ભરી શકે છે. કેટલા જણ બોલી શકે છે ને ભરી શકે છે એ જોવાનું છે. હવે શોધી કાઢો, તમે લોકોને તબલા વગાડતા અથવા ઢોલ વગાડતા સાંભળ્યા છે, તે વગાડે છે તેવા થોડા તાલ શોધી કાઢો. વળી પૂછો કે તે જે તાલ વગાડે છે તેને કયા બોલ કહેવાય, એના બોલ પણ જુદા જુદા હોય. તો તમારે કોઈ ઢોલીનો પરિચય થાય તો એને પૂછજો કે તમે અત્યારે જે વગાડો છો એ ઢોલનું નામ શું કે તાલીનું નામ શું છે, તો એની તાલીનો જે નામ કે પાડતો હશે એને ખબર હોય એટલે એ આપણને બતાવે. હવે સામે પેજ ઉપર જોઈશું શું કહ્યું છે, આપણે કેટલી ઉંમરના છીએ, કેટલી ઉંમરના છીએ એ જોવાનો એક કોઠો એક ચિત્ર આપણને આપ્યું છે. હવે અહીં લખ્યું છે જુઓ, અમારી ઉંમર કેટલી, એક નાની છોકરી છે, પછી એનાથી મોટી એક બેન છે ને એનાથી મોટી પણ છે. તો મારી આજની ઉંમર એવું ઉપર આપ્યું છે, પછી મારી મમ્મીની ઉંમર આપી છે, પછી મારી નાનીની આજની ઉંમર, હું જન્મ્યો ત્યારે મારી મમ્મીની ઉંમર, હું જન્મ્યો ત્યારે મારી નાનીની ઉંમર, અને મારી મમ્મી જન્મી ત્યારે મારી નાનીની ઉંમર. આવા ચિત્રો આપણને ચિત્રોવાળું છે એમાં જોઈએ તો શું કહ્યું છે, એક કોયડો આપ્યો છે. કોયડો એટલે કે પ્રશ્ન આપ્યો છે, ઇરફાનની ઉંમર કરતાં તેની માતાની ઉંમર બમણી છે. ઇરફાનની ઉંમર કેટલી હશે એવું આપણને અહીં આપ્યું નથી, પણ એના કરતાં બમણી એટલે ડબલ છે. તો તેઓ તેના ઇરફાન કરતાં 20 વર્ષ મોટા છે, ઇરફાન કરતાં એના મમ્મી 20 વર્ષ મોટા છે. તો ઇરફાન અને તેની માતાની ઉંમર વચ્ચે વિશે અનુમાન કરો, તમે જન્મ્યા ત્યારથી કેટલા પૂર્ણ ચંદ્ર પૂનમ પસાર થયા છે, તમે જન્મ્યા ત્યારથી આજ સુધી કેટલી પૂનમો આવી છે એવું અહીંયા પૂછ્યું છે. હવે આપણે પાછળ જોઈશું તો જન્મનું પ્રમાણપત્ર અહીં આપણને બતાવેલું છે, એ પ્રમાણપત્ર પ્રમાણે નીચેના પ્રશ્નો આપવાના છે. તો અહીં જોઈએ, સુધાના જન્મના પ્રમાણપત્ર તરફ નજર કરો. પ્રમાણપત્ર અહીં લખેલું છે એને આપણે જોઈશું અને નીચેના પ્રશ્નનો જવાબ લખીશું.
તો 2/5/2002 બતાવે છે કે સુધા બીજી ખાલી જગ્યા 2002માં જન્મી હતી. બીજી ખાલી જગ્યા અહીં 2/5, તો 5મો મહિનો કયો છે? આપણને બધાને લગભગ અંગ્રેજી મહિનાના નામ આવડે છે, આવડે છે ને? તો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર, આમ 12 મહિનાનું એક વર્ષ છે. તો આ 12 મહિનાના નામ છે એમાં 5મો મહિનો કયો છે? તો 5મો મે મહિનો. જો અહીં ઉપર તમારે આપેલું છે 2005ની 2 એટલે કે બીજી મે 2002 એવું લખેલું છે. તો મે, તો સુધા બીજી મે ખાલી જગ્યામાં કઈ લખીશું? મને માત્ર મે લખીશું, 2002માં જન્મી હતી. હવે બીજી ખાલી જગ્યા છે, બીજી મે 2008ના રોજ સુધાની ઉંમર કેટલી થશે? તો બીજી મે 2008, અત્યારે સુધા 2002માં જન્મી છે. હવે 2002માં 8 ઉમેરીએ તો 2 પછી 3, 4, 5, 6, 7 ને 8, તો સુધાની ઉંમર કેટલી હશે? 6 વર્ષ. તો આપણે ખાલી જગ્યામાં લખીશું 6 વર્ષ. હવે ત્રીજી, 2052ના વર્ષમાં તે કેટલા વર્ષની થશે? તો 2052માંથી 2002 બાદ કરીશું તો 50 વર્ષ મળશે. તો 2052માં તે 50 વર્ષની થશે. હવે કઈ તારીખે તે 8 વર્ષની થશે? આંકડામાં લખો. આંકડામાં લખવાનું છે તો 2005 પછી 2002 લખ્યું છે, એની જગ્યાએ આપણે 2010 લખીશું. તો 2/5/2010 એટલે તે 8 વર્ષની થશે. હવે પાંચમી ખાલી જગ્યા, બીજી ઓગસ્ટ 2002માં સુધાની ઉંમર કેટલા મહિના થશે? તો બીજી ઓગસ્ટ છે અને સુધા કયા મહિનામાં જન્મી છે? 5મા મહિનામાં. 5મો મહિનો એટલે મે અને ઓગસ્ટ એટલે 8મો મહિનો. તો સુધા 3 મહિનાની થાય, મે પછી જૂન, જુલાઈ ને ઓગસ્ટ એટલે 3 મહિનાની થશે. હવે અત્યારે સુધાની ઉંમર કેટલી છે? અત્યારે એટલે અહીં આપણને શું કહ્યું છે કે 2002ના જન્મ પ્રમાણે અહીં આપણને લખ્યું છે. તો અત્યારે 2020ની સાલ છે, તો 20માંથી 2002 બાદ કરીએ એટલે 18 વર્ષ થશે. તો એની ઉંમર 18 વર્ષ. હવે સાતમું, તેના જન્મના કેટલા મહિના પછી પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું? તો એના જન્મના 3 મહિના પછી પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. જો અહીં લખ્યું છે નીચે તારીખ 5/8/2002 લખેલી છે ને, તો 3 મહિના પછી આપવામાં આવી છે. અને પ્રમાણપત્રનો નોંધણી નંબર કયો છે? તો પ્રમાણપત્રનો નોંધણી નંબર ઉપર લખેલો છે. જો નોંધણી નંબર કરીને સામે પેજ ઉપર 815 ઓબ્લિક કરી છે, લીટી કરી છે ને, પછી 02 એટલે પ્રમાણપત્ર નંબર લખ્યો છે. હવે શોધી કાઢો તમે ક્યારે જન્મ્યા હતા, તમારી જન્મ તારીખ આંકડામાં લખો. તો આ જે છે એ તમારે તમારા મમ્મી પપ્પાને પૂછીને આ પ્રમાણપત્ર તમારે જાતે ભરવાનું છે. હવે આપણે પાના નંબર 102 ઉપર એટલે કે પાછળનું પેજ જોઈશું. ત્યાં 2018નું કેલેન્ડર આપ્યું છે અને એ કેલેન્ડર પરથી સામેના પાના ઉપરના પ્રશ્નો લખવાના છે. તો કેલેન્ડર તો એક વર્ષનું હોય એ તો ખબર છે તમને, તમારા બધાના ઘરે હશે જ. હવે આ કેલેન્ડર ઉપરથી આપણે સામેના પાનાના પ્રશ્નો લખવાના છે. એટલે આપણને આપ્યું છે કે ચાલો આપણે વર્ષ 2018નું કેલેન્ડર જોઈએ. તો 2018નું કેલેન્ડર જોયું છે. તો વર્ષના કેટલા મહિના છે? તો અહીં આપણે જોયું છે ને કેટલા મહિના છે વર્ષના? 12 મહિના. કેટલા મહિના છે? 12 મહિના. તો આપણે લખીશું 12 મહિના. પછી બીજું છે, જે મહિનાના 30 દિવસ છે તે મહિનાઓની યાદી કરો. જે મહિનાના 30 દિવસ એટલે અહીંયા મહિનાઓ જુઓ, 30 દિવસ કયા કયા મહિનાના છે? તો એપ્રિલ મહિનાના 30 દિવસ છે, પછી જૂન મહિનાના છે, સપ્ટેમ્બર મહિનાના છે અને નવેમ્બર મહિનાના છે. તો આ 4 મહિનાના એટલે કે એપ્રિલ, જૂન, સપ્ટેમ્બર અને નવેમ્બર, આ 4 મહિનાના 30 દિવસો છે. હવે જે મહિનાના 31 દિવસ છે તે મહિનાઓની યાદી કરો. તો આ 4 મહિના સિવાયના 31 દિવસ એટલે કે છેલ્લી તારીખ તમારે જોવાની, કયા કયા મહિનામાં 31 તારીખ છે. જે 31 તારીખ હોય એ મહિનાનું નામ લખવાનું, એટલે કે જાન્યુઆરી, માર્ચ, મે, જુલાઈ, ઓગસ્ટ, ઓક્ટોબર અને ડિસેમ્બર, આ મહિનાઓને 31 દિવસ છે. હવે નીચે આપ્યું છે ફેબ્રુઆરી મહિનાના કેટલા દિવસ છે. તો ફેબ્રુઆરી મહિનામાં આમ તો 28 કે 29 દિવસ હોય, પણ આપણને અહીં 2018નું કેલેન્ડર કયું છે એટલે 28 દિવસ લખીશું આપણે.
હવે અઠવાડિયું કેટલા દિવસનું હોય છે? તો અઠવાડિયું કેટલા દિવસનું? સોમથી રવિવારથી શનિવાર સુધી, એટલે કે 7 દિવસનું. તો લખીશું 7. જુલાઈ મહિનામાં કેટલા અઠવાડિયા છે? હવે જુલાઈ મહિનો જુઓ, એમાં અઠવાડિયા કેટલા છે? તો 4 અઠવાડિયા થયા ને, અને 5મું અઠવાડિયું તો અડધું છે, તો 4 અઠવાડિયા. હવે આ બધા મહિના માટે સાચું છે? બધા મહિના માટે આ 4 અઠવાડિયા એવું સાચું છે? હા, લગભગ બધા મહિનામાં 4 અઠવાડિયા હોય, કોઈક જ મહિનામાં 5મું અઠવાડિયું પૂરું થતું હોય. હવે તમે કયા મહિનામાં 3જા ધોરણમાં આવ્યા? તો જૂન મહિનામાં. આપણું વર્ષ જૂન મહિનાથી શરૂ થાય, એટલે કે જૂન 2020માં આપણે 3જા ધોરણમાં તમે આવ્યા છો. હવે કેલેન્ડરમાં નીચેની તારીખો ઉપર વર્તુળ કરો. કેલેન્ડરમાં નીચેની તારીખ તો 26મી જાન્યુઆરી, એટલે કે જાન્યુઆરી મહિનાની 26મી તારીખે ગોળ કરો. પછી 14 નવેમ્બર, તો નવેમ્બર મહિનો શોધો. નવેમ્બર મહિનો છે, હા, તો એમાં 14 તારીખ પર ગોળ કરો. અને 31 ડિસેમ્બર, તો 31 ડિસેમ્બર એટલે કે વર્ષનો છેલ્લો દિવસ, તો ગોળ કરો. હવે આ દિવસો કંઈ વિશિષ્ટ છે? કંઈક વિશિષ્ટ છે તો હા, તો 26મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિન આવશે ને, તો 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન છે. 14મી નવેમ્બર એટલે કે બાળ દિન છે. અને 31 ડિસેમ્બર એટલે કે વર્ષનો છેલ્લો દિવસ છે, એટલે જેને આપણે 31st પણ કહીએ છીએ. હવે સાચા વર્ષથી નીચેની ખાલી જગ્યા પૂરો. હવે નીચેની ખાલી જગ્યાઓ અહીં પૂરવાની છે, તો અહીં આપણને 2 વર્ષ પહેલાં કયું વર્ષ હતું? અહીં સાચા વર્ષથી, એટલે કે આ વર્ષથી આપણે પૂરવાનું છે, તો 2 વર્ષ પહેલાં 2018નું વર્ષ હતું, એટલે 2018 લખીશું. પછી કયા વર્ષમાં તમે ધોરણ 2માં હતા? તો 1 વર્ષ ઓછું કરીએ 2020માંથી, એટલે કે 2019માં. હવે આવતું વર્ષ કયું હશે? તો 2021. અને 3 વર્ષ પછી કયું વર્ષ હશે? તો અત્યારે 2020 છે, તો 3 વર્ષ પછી 2023નું વર્ષ આવશે. હવે પાના નંબર 104 ઉપર જોઈશું. કેટલાક તહેવારોના નામ આપ્યા છે અને એ તહેવારો કઈ તારીખે આવે છે એવું પણ બતાવ્યું છે. તો હવે આપણને 2018ના કેલેન્ડર પ્રમાણે એ તહેવારો અને એમની તારીખ બતાવેલી છે, એની સામે આપણે એમનો વાર લખવાનો છે. તો તમને થશે, આ વાર આપણે ક્યાંથી લખીશું? તો એ વાર આપણને પાછળ કેલેન્ડર આપ્યું છે ને, પાછળ 102 પાના ઉપર, એમાંથી શોધીને લખીશું. તો હવે જુઓ શું કહ્યું છે. નીચે આપેલ કેટલાક તહેવારો આપણે વર્ષ દરમિયાન ઉજવીએ છીએ, આ તહેવારો કયા વારે આવે છે તે શોધવા કેલેન્ડર 2018 જુઓ. તો કેલેન્ડર 2018માંથી જોઈને આ ભરવાનું છે. તો દિવાળી પહેલો તહેવાર આપ્યો છે, 7 નવેમ્બર આવી હતી, તો એનો વાર કયો છે? તો હવે કેલેન્ડરમાં જુઓ કયો વાર છે, તો બુધવાર. 7 નવેમ્બરે કયો વાર આવે છે જુઓ, તો બુધવાર આવે છે. હવે આપણે ખાલી જગ્યામાં લખીશું, વારના ખાનામાં લખીશું બુધવાર. પછી 14મી જાન્યુઆરીએ પોંગલનો તહેવાર છે, તો એ રવિવાર. પછી રક્ષાબંધન 26મી ઓગસ્ટ છે, તો એ પણ રવિવાર છે. પછી ગાંધી જયંતિ ક્યારે આવી? તો 2 ઓક્ટોબરે. કયો વાર? તો મંગળવાર. હમણાં જ ગઈ ગાંધી જયંતિ, પણ આપણે શુક્રવાર હતો, પણ આપણને અહીં શું કહ્યું છે, 2018ના વર્ષના વાર લખવાના છે, એટલે કે મંગળવાર છે. હવે ઈદ એ મિલાદ 21 નવેમ્બર, તો 21 નવેમ્બરમાં જુઓ તમે કેલેન્ડરમાં કયો વાર છે, તો બુધવાર. પછી ઓણમ એટલે કે 25મી ઓગસ્ટ, કયો વાર છે, તો શનિવાર. પછી ગુરુ નાનક જયંતિ 23મી નવેમ્બરે છે, તો શુક્રવાર. પછી ગુરુ રવિદાસ જયંતિ 31 જાન્યુઆરીએ છે, તો એમાં કયો વાર છે, તો બુધવાર. પછી નાતાલ ક્યારે આવે છે, તો 25 ડિસેમ્બર, તો મંગળવાર. અને બિહુ તો 15મી એપ્રિલ, તો કયો વાર છે, તો રવિવાર. હવે શું કહ્યું છે, આ જે વાર આપણે અહીંયા આપેલા છે એ વર્ષમાં આવતા ઉપર દર્શાવેલા તહેવારોને ક્રમમાં ગોઠવો. ક્રમમાં ગોઠવવાના છે એટલે કે લાઇનથી. તો પહેલો કયો તહેવાર છે, તો પોંગલ, એટલે કે પહેલા મહિનામાં આવશે. આપણે ક્રમમાં ગોઠવીશું, એટલે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ કયા તહેવારો આવે છે એ રીતે ગોઠવીશું. તો પહેલો જાન્યુઆરી મહિનામાં જુઓ, 14મી જાન્યુઆરી, અહીંયા પોંગલ આપ્યું છે, પણ 14મી જાન્યુઆરી આપણે બીજો કયો તહેવાર ઉજવીએ છીએ ખબર છે તમને? કયો? ઉત્તરાયણ. સરસ, ઉત્તરાયણનો તહેવાર ઉજવીએ છીએ ને, તો એ પણ 14મી જાન્યુઆરીએ આવે છે.
તો આપણે પહેલો, પછી બીજા મહિનામાં કોઈ તહેવાર આવ્યો છે? તો નથી આવ્યો. પછી તો બીજા મહિનામાં કયો તહેવાર આવે છે જુઓ. આવ્યો છે? નથી આવ્યો. પણ જાન્યુઆરી મહિનામાં જ બીજો એક તહેવાર બાકી રહી ગયો છે, જુઓ તમે કયો રહી ગયો છે. તો 31 જાન્યુઆરી કયો તહેવાર છે? ગુરુ રવિદાસ જયંતિ. તો બીજા નંબરમાં લખીશું આપણે ગુરુ રવિદાસ જયંતિ. પછી ત્રીજા નંબરમાં, તો ફેબ્રુઆરી મહિનામાં કોઈ તહેવાર છે? આમાં તો નથી. પછી માર્ચ મહિનામાં પણ નથી. આમ તો આપણે જોઈએ કે માર્ચ મહિનામાં લગભગ હોળીનો તહેવાર આવતો હોય છે, પણ આમાં આપણને હોળીના તહેવારની વાત આપી નથી, તહેવારનું નામ આપ્યું નથી, એટલે એ પણ નથી. તો હવે એપ્રિલ મહિનો આવશે, માર્ચ પછી એપ્રિલ. તો એપ્રિલ મહિનાની 15 તારીખ છે એટલે બિહુનો તહેવાર છે. તો ત્રીજા ખાનામાં આપણે લખીશું બિહુ. પછી ચોથામાં શું લખીશું? તો એપ્રિલ પછી એપ્રિલમાં બીજો કોઈ તહેવાર છે? નથી. પણ ઓગસ્ટ મહિનામાં છે, તો ઓણમનો તહેવાર, તો લખીશું ચોથામાં ઓણમ. એવી રીતે પાંચમો રક્ષાબંધન આવશે. પછી છઠ્ઠો ગાંધી જયંતિ. પછી સાતમામાં દિવાળી આવશે. આઠમામાં ઈદે મિલાદ. નવમામાં ગુરુ નાનક જયંતિ. અને 10મામાં નાતાલ. તો આ રીતે જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીના 12 મહિનાના જે તહેવારો અહીંયા આપણને આપ્યા છે એ આપણે ક્રમ પ્રમાણે ગોઠવ્યા છે. હવે નીચે કયું છે, કયો તહેવાર વર્ષની શરૂઆતમાં આવે છે? તો વર્ષની શરૂઆતમાં એટલે કે વર્ષ શરૂઆત થાય છે જાન્યુઆરી મહિનામાં, તો પોંગલનો તહેવાર આવ્યો. તો લખીશું પોંગલ. પછી બીજું, કયો તહેવાર વર્ષના અંતમાં આવે છે? તો નાતાલ. 25મી ડિસેમ્બર એટલે વર્ષનો અંત આવી જાય છે, તો નાતાલનો તહેવાર આવે છે. હવે આપણે સામે પેજ ઉપર આવતા વિડીયોમાં જોઈશું, અને એમાં એક વાર્તા પણ છે સરસ મજાની પેડકી દેવીની, એ પણ જોઈશું. સરસ, ચાલો. જય શ્રી કૃષ્ણ.